દેશ જ્યારે 74મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યો છે ત્યારે રેલવે પાસ ધારકોએ રક્તદાન કરી આજના દિનને ઉજવવાનું નક્કી કર્યું હતું. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે COVID-19ના તમામ નિયમોને ધ્યાનમાં રાખી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નડિયાદમાં આવેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદથી આણંદ, વડોદરા, અમદાવાદ અપડાઉન કરતા પાસ ધારકોએ તેમાં ભાગ લીધો હતો. છેલ્લા 25 વર્ષથી આજના દિવસે રક્તદાન શિબિર પાસ ધારકો દ્વારા યોજવામાં આવે છે. નડિયાદ રેલવે પાસધારક સંગઠન એસોસિએશન દ્વારા અમે દર વર્ષે નડિયાદ રેલવે સ્ટેશન ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી. આ વખતે કોરોનાની મહામારીના કારણે આ પ્રોગ્રામનું આયોજન અહીંયા ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક સંતરામ રોડ નડિયાદમાં કરવામાં આવેલ છે. આ તમે વિચાર કેમનો આવેલો? આ વિચાર તો હું તો આના સાથે 20 વર્ષથી જોડાયો છું. આના ફાઉન્ડર છે પીડી પટેલ, ભાવસર કાકા, જગદીશભાઈ પટેલ. એ લોકોએ શરૂઆત કરી હતી. એ શરૂઆત જે અમને મળી છે એને અમે આગળ ધપાવીએ છીએ. કેવું લાગે છે? એકદમ સારું. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આ પ્રોગ્રામ અહીંયા ઇન્ડિયન રેડક્રોસમાં કરીએ છીએ. આજની આ રક્તદાન શિબિર આપણી સાક્ષરભૂમિ નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ, જે ભૂમિમાં છેલ્લા 25 વર્ષથી અવિરત રેલવે પાસધારક સંઘ, જે લોકો અપડાઉન કરે છે મિત્રો, એ બધાના સંગઠન દ્વારા પ્લેટફોર્મ નંબર 1 પર અવિરતપણે રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. હાલની COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદર કેમ્પ કેમનો મેનેજ કરીશું એની દુવિધામાં આખું સંગઠન હતું. તેમની સાથે ચર્ચા વિચારણા કરી આ રક્તદાન શિબિર અવિરત ચાલુ રહે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ કટિબદ્ધતા બતાવી અને સદર કેમ્પનું આયોજન આજે 26મા વર્ષે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદ શાખા દ્વારા રેડક્રોસ બિલ્ડિંગમાં ગવર્મેન્ટની ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન, માસ્ક બધાનું તકેદારીપૂર્વક ધ્યાન રાખી અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અમને પણ અને સમાજને પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન છે જે રક્તદાતાઓએ કર્યો છે કે રક્તદાન એ જીવનદાન છે. હાલની પરિસ્થિતિમાં પણ રક્તદાતાઓએ ઉત્સુકતા બતાવી અને સમાજને સદર કાર્ય અવિરતપણે ચાલુ રાખવા માટે એક સારો મેસેજ સમાજને મોકલ્યો છે. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લાસ્ટ ઓગસ્ટ 15 દરમિયાન અલગ અલગ કમ્પોનન્ટના સેપરેશનના યુનિટનું સંચાલન ચાલુ કરવામાં આવ્યું છે.